प्रशासन द्वारा असरग्रस्त विस्तारों में सर्वे रसीकरण और सारवार की कामगिरी करवामां आवी रही छे। जिला में पशुपालन विभाग द्वारा अलग अलग 78 टीम बनावी कामगिरी शुरू करवामां आवी। आ टीम माटे पशु चिकित्सा अधिकारी पशुधन निरीक्षकों અને પશુ ચિકિત્સક વાહનો સાથે કામગીરી કરી રહી છે તો જિલ્લાના 10 તાલુકામાં 30,000 થી વધુ પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેની સારવાર હાલ શરૂ છે તેમજ નિરોગી પશુઓમાં લંપી વાયરસનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધીમાં 1,00,000 થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે આ સાથે જ પશુપાલકોને અપીલ કરવામાં આવે છે કે આપના પશુને લંપી વાયરસના લક્ષણો જણાય તો ટોલ ફ્રી નંબર અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરો। જિલ્લાની મુલાકાત લેતા કચ્છ જિલ્લામાં હયાત કુલ 14 પશુપાલન ખાતાની તાંત્રિક ટીમો કામ કરી રહેલ હતી। કચ્છમાં રોગની સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા જીવીકે એટલે આપણા 10 ગામ દીઠ એક ફરતું દવાખાનું એવા 23 પશુ દવાખાના આવેલા છે એ તમામને તારીખ 23 થી અમે લંપી સ્કિન ડિસીઝ અંતર્ગત સારવાર અને વેક્સિનેશન સારું આ કામમાં લીધા છે। આ સિવાય બનાસકાંઠા જિલ્લામાંથી 10 પશુધન નિરીક્ષકોની ટીમ પણ અમે આ જિલ્લામાં વેક્સિનેશન માટે અત્રે ઉતારી છે અને જરૂરિયાતવાળા તાલુકામાં ફાળવવામાં આવી છે। રોગની તીવ્રતા અને સમયની માગ જોતા 10 ગામ દીઠ એક ફરતા દવાખાના એવા અન્ય જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લામાં ડેપ્યુટ કરવામાં આવ્યા। આમ આજની તારીખે કુલ 72 પશુપાલન ખાતાની ટીમો જેમાં ડોક્ટર પશુધન નિરીક્ષકો એના સહાયક સાથે મળી અને પશુપાલન ખાતામાં કામગીરી કરી રહ્યા છે। અમારા આયોજનને વાત કરીએ તો અમારું આયોજન આગામી 15 દિવસમાં જિલ્લામાં આવેલ તમામ ગામોમાં બિન અસરગ્રસ્ત ગાય વર્ગના પશુઓમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવાનું છે, સાથે સાથે અસરગ્રસ્ત જે પશુઓ છે જિલ્લાના એમને સારવાર હેઠળ આવરી લઈ રોગમુક્ત કરાવવાનું એક આયોજન